वापी में चोरों ने शोरूम से 38 महंगे मोबाइल के साथ कुल 12 लाख रुपयों पर फेरा हाथ। मुंह पर कपड़ा बांधे होने से सीसीटीवी फुटेज में नहीं नजर आए चोरों के चेहरे। वापी के चला क्षेत्र की एक नामी मोबाइल शॉप को चोरों ने अपना निशाना बनाया। अज्ञात चोरों ने शॉप के शटर पर लगे ताले को तोड़कर भीतर प्रवेश किया और शोरूम में रखे 39 ब्रांडेड महंगे मोबाइल को हथिया लिया। इसके अलावा वहां मौजूद 27,000 रोकड़ा लेकर चोर आसानी से चंपत हो गए। सारी घटना सीसीटीवी फुटेज में कैद हुई है, जिससे पता चलता है कि सुबह करीब 4:30 बजे मुंह पर कपड़ा बांधे चोर शोरूम में दाखिल हुए। चोरों का चेहरा ढके होने की वजह से पुलिस को उन्हें पहचानने में मुश्किल हो रही है। दूसरी ओर इस वारदात के बाद चला क्षेत्र में पुलिस पेट्रोलिंग बढ़ाए जाने की मांग तेज होने लगी है। આજે સવારે 10:30 વાગ્યાની આજુબાજુ આજે મારા માણસનો ફોન આવ્યો કે દુકાનનું શટર લાવીને ઊંચું થયેલું છે કરીને, અને અંદર જોતા માલુમ પડ્યું કે અંદર મોબાઈલની ચોરી થઈ છે કરીને. અમે જીઆરડી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો તો સાહેબને એમનો ટોટલ સ્ટાફ આવી ગયો હતો કરીને, એમણે પૂરતી અમને બધું જે છે એ સાહેબ મદદ કરીને અમને પૂરો સહયોગ આપ્યો છે કરીને, અને સીસીટીવી ફૂટેજની અંદર જે ચોર દાખલ થયા હતા એમના મોઢાને તે આવી ગયા છે, પણ એમને મંકી ટોપી પહેરી હતી. હવે આગળની કાર્યવાહી સાહેબ જે કરે તે હિસાબે. એમાં હકીકત એવી છે કે ગઈકાલ રાત્રિના સવારના અર્લી મોર્નિંગ 5 વાગ્યાથી 5:30 ના સમયગાળા દરમિયાન 3-4 ઇસમોએ સેમસંગ કંપનીના જે શોરૂમ છે એના શટરના વચ્ચેના ભાગેથી શટરને ઊંચું કરી અને એક ઇસમ શટરની નીચેથી સરકી અને શોરૂમની અંદર જઈ શોરૂમની અંદરથી જે બ્રાન્ડેડ સેમસંગના મોંઘા જે મોબાઈલ હતા, જેમ કે સેમસંગ S6 અરે S7 એજ, મતલબ જે 50,000 ઉપરના બ્રાન્ડ, મતલબ જે કિંમતના જે મોબાઈલ છે એવા 38 મોબાઈલની ચોરી કરેલી છે અને રોકડા રૂપિયા 26,200 મળી કુલ રૂપિયા 12,08,672ની ચોરી કરેલી છે અને તમામ જે ચોર છે એ સીસીટીવી ફૂટેજની અંદર કેદ થયેલા છે. અંદાજિત 35 વર્ષ 35 થી 37 વર્ષની 35 વર્ષની આજુબાજુ હોઈ શકે.